નવસારી જિલ્લાના માછીમારો માછીમારી કરવા માટે દરિયામાં જતા હોય છે, પરંતુ તેમને માછલીના પોષણ ભાવો ન મળતા તેમજ સરકાર દ્વારા ડીઝલની સબસિડી ન મળતા ધોલાઈ બંદર ખાતે 300 બોટ બંદરે લગાવી દેતા સાગરખેડુ પરિવારોની હાલત દયનીય બની છે. નવસારીના ધોલાઈ બંદરેથી મચ્છીમારી કરતી 300 બોટો અને મુંબઈ ભાઉચા ધક્કા ઉપર નવસારી વલસાડ જિલ્લાની 700 મરી કુલ 1000 જેટલી બોટો એ મંગળવારે મચ્છીમારી બંધ કરી દીધી હતી, જેના કારણમાં વધતા જતા ડીઝલના ઊંચા ભાવો અને સપ્લાયર્સ પાસેથી પોષણક્ષમ ભાવો ન મળવાથી મોટું નુકસાન થઈ રહ્યું છે. તદુપરાંત દરિયામાં દૂર દૂર સુધી મચ્છી પણ મળતી નથી, પરિણામે ભર સિઝનમાં ધંધો સમેટી લેવાની નોબત આવી છે. ધોલાઈ બંદરે હાલ 300 બોટો સક્રિય રીતે ધંધો કરે છે, જેમાં પ્રતિ બોટ 12 ખલાસી એટલે કે 3600 પરિવાર અને મુંબઈ ભાઉચા ધક્કા ઉપર દક્ષિણ ગુજરાતની 700 બોટ બંધ થતાં 8500 પરિવારની સીધી અસર વર્તાશે. ખેતી બાદ સૌથી મોટો મચ્છીમારીનો વ્યવસાય મૃતપ્રાય સ્થિતિમાં મુકાયો છે. નવસારી વલસાડ જિલ્લાની ફિશિંગ બોટમાં 9 મહિનામાં ડીઝલ વપરાશ અંદાજિત 30 કરોડ લીટર એટલે કે રૂપિયા 3 અબજનું ડીઝલ વપરાશે. તેમ છતાં સબસિડીના વર્ષો જૂના પ્રશ્ન અંગે સમાધાન થતું નથી. વૈશ્વિક કોરોના, કુદરતી આપત્તિ, વાવાઝોડા, યુક્રેન રશિયા યુદ્ધ જેવા પરિબળોને કારણે માછીમારો આર્થિક નુકસાનીમાં મુકાયા છે. માછીમારો પોતાની બોટ વેચવા મજબૂર બન્યા છે. અલ્પેશ કશ્યપ, ZS TV, નવસારી. ને હું આ ધોલાઈ બંદર કમિટીના ઉપપ્રમુખ છું. અત્યારે અમારી 300 જેટલી બોટો હાલ બંધ છે. એ બોટો બંધ એટલા માટે કરવામાં આવી છે કે ડીઝલનો ભાવ એકદમ આસમાને છે અને વેપારી અને સપ્લાયર તરફથી અમને જે ભાવ મળે છે એ પોષણક્ષમ ભાવ નથી. કારણ કે વર્ષો પહેલાં 15-20 વર્ષ પહેલાં જે ભાવ મળતા એ જ ભાવ આજે પણ મળે છે. દરિયામાં મચ્છી પણ ઓછી મળે છે, એટલે અમે જે 4 લાખનો 15 દિવસનો ખર્ચો કરીને બોટો મોકલીએ છીએ એની સામે અમને કંઈ અમારું જે કમાણી જે થવી જોઈએ એ થતી નથી. એટલા માટે અમે આ બોટ બંધ કરવામાં આવી છે. અમારી સરકારને એટલી જ માંગ છે કે અમને જે ડીઝલમાં જે ભાવ વધારો છે એની સામે અમને સબસિડી મળવી જોઈએ. અમારા ધોલાઈ બંદર ઉપર જે બોટો છે એમની પાસે કોઈની પાસે ડીઝલ પાસ પણ નથી, એટલે અમે અમારા જે બોટ મત્સ્યોદ્યોગના એ માધ્યમથી અમે જે પરિવારોને હજારો લાખો પરિવાર અમારા બિઝનેસ સાથે સંકળાયેલા છે એમને અમે રોજગારી આપીએ છીએ. અને આજે આ બિઝનેસ જો આખા હિન્દુસ્તાનની વાત કરીએ તો કૃષિ ઉદ્યોગ પછીનો આ અમારો દરિયાઈ બિઝનેસ છે એ અમારો બીજા નંબરનો બિઝનેસ છે. એટલે અમારે આ અમારા બિઝનેસને પણ સરકારે ધ્યાન આપવું છે, ગંભીર નોટ લેવી જોઈએ. અમે સરકાર સાથે સતત વાટાઘાટો કરીએ છીએ તો અમારા આ મત્સ્ય ઉદ્યોગના જે ધંધો છે એમને સતત સક્રિય રહે એવી અમે સરકારશ્રીને માંગ કરીએ છીએ. અને જે એક્સપોર્ટરો છે, વેપારી વર્ગ છે, એમની સાથે પણ સરકાર થોડું વાટાલોપો કરીને અમને પોષણક્ષમ ભાવ મળે એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદા માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ બગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધાવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર
ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે। સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે।